आठमा चैप्टर में स्वाध्याय तीजो दाखलो ध्यान आपो। दस नी माइनस दस घात मीटर तरंग लंबाई धरावता एक्स किरणों, 6800 एंगस्ट्रॉम तरंग लंबाई धरावता राता प्रकाश अने 500 मीटर तरंग लंबाई धरावता रेडियो तरंगों, एना माटे कई भौतिक राशि समान छे? तो सामान्य रीते दरेक विद्युत चुंबकीय तरंगों एनी शून्यावकाश में झड़प ये प्रकाशना झड़प 3×10⁸ मीटर प्रति सेकंड जेटली सामन हो। टूंक में आ तो ठीक है, आप त्रणज अँ विद्युत चुंबकीय तरंगों एक्स किरणों राता प्रकाश अने रेडियो तरंगों की बात करी। आना सीवायना दरेके दरेक विद्युत चुंबकीय तरंगों एनी झड़प ये गेमा किरणों होय, माइक्रो तरंगों होय, इन्फ्रारेड तरंगों होय, कोईपण प्रकारना विद्युत चुंबकीय तरंगों होय ये दरेकनी शून्यावकाश में झड़प ये 3×10⁸ मीटर प्रति सेकंड जेटली सामन हो। कई भौतिक राशि सामन कहवाय? तो शून्यावकाश में झड़प 3×10⁸ मीटर प्रति सेकंड जेटली सामन हो। खबर क्लियर आटलू? ओके। एनी पछी चौथो दाखलो ध्यान आपो। एक समतल विद्युत चुंबकीय तरंग झेड दिशा में शून्यावकाश में गति करे छे, तेमा विद्युत क्षेत्र और चुंबकीय क्षेत्र सदिशों माटे तमे शू कही सको? जो तरंगनी आवृत्ति 30 MHz होय तो तेनी तरंग लंबाई केटली हशे? आपणे आगळ घणी बधी वार चर्चा थयेली छे, तो आटलू ध्यान आपजो के सामान्य रीते विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र अने साथे साथे आखू विद्युत चुंबकीय तरंग ये त्रणे त्रण एकबीजाने लंब होय छे, एटले के परस्पर लंब होय छे। એટલે માની લો કે વિદ્યુત ક્ષેત્ર જો એક્સ દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર વાય દિશામાં હોય, તો આખું વિદ્યુત ચુંબકીય તરંગ એ ઝેડ દિશામાં હોય, પડી ખબર? દરેકે દરેક એકબીજાને પરસ્પર લંબ હોય છે। આ એક જનરલ વાક્ય કાયમી યાદ રાખી લેજો। તો બસ હવે રકમ એની ઉપરથી જવાબ તરફ આપણે જઈએ, તો ધ્યાન આપજો કે પ્રસ્તુત કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર ઈ ધન એક્સ દિશામાં હશે અને ચુંબકીય ક્ષેત્ર બી વાય દિશામાં હશે, તેથી ઈ ક્રોસ બીની દિશા, ઈ ક્રોસ બી એટલે ઈની દિશા એક્સ, તો એક્સને આધારે અહીં આપણે વાત કરીએ તો આઈ થાય, અને વાયને આધારે વાત કરીએ, આ વાયને આધારે વાત કરીએ તો જે થાય, એટલે આઈ ક્રોસ જે એની દિશા એટલે કેરેટ કેની દિશા આપણને મળે, અને કેરેટ કેની દિશા એ તો શું કહેવાય? તો ઝેડ દિશા કહેવાય। એટલે વિદ્યુત ચુંબકીય તરંગો એના પ્રસરણની દિશા એ ઝેડ દિશા આપણને મળે, બરાબર? એટલે અહીંયા જુઓ કે વિદ્યુત ચુંબકીય તરંગ ઉપર જુઓ રકમમાં, વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે, બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર માટે શું કહી શકાય? તો વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં ગતિ કરે, ચુંબકીય ક્ષેત્ર વાય દિશામાં હોય, એટલે એને પરિણામે વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા ઝેડ દિશા આપણને મળે, ક્લિયર આટલું? તો આની ઉપરથી આગળ આપણે કહી શકાય કે ઉપરોક્ત બંને કિસ્સાઓમાં સદિશ ઈ અને સદિશ બી તરંગના પ્રસરણની દિશાને લંબ એવા XY સમતલમાં પરસ્પર લંબ રૂપે રહીને દોલનો કરે છે, એટલે વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર વાય દિશામાં, એટલે એ પ્રસરણની દિશાને લંબ અને પાછા પરસ્પર લંબ। પ્રસરણની દિશા કઈ કહેવાય? ઝેડ અક્ષની દિશા, અને પાછા પરસ્પર લંબ એટલે ઝેડ દિશાને લંબ એવું કોણ? XY સમતલ, પડી ખબર? એટલે એક્સ અને વાય એ પણ પાછા કેવા છે? પરસ્પર લંબરૂપે, તો લંબરૂપે રહીને દોલનો કરશે।
तो प्रस्तुत तरंग शून्यावकाश में प्रसरतु होवाथी तेनी झड़प ए सी जेटली हशे। एटले हवे सूत्र अनुसार सी बराबर लैम्डा एफ, मैं आगळ पण कह्युं तुं बराबर, अहीं जोई लो सी बराबर लैम्डा एफ, आ जे वी देखाय छे ने स्मोल वी, ई मैं आगळ एटला माटे कह्युं तुं के बंने मिक्स ना थई जाय। आ वी आपणने झड़प ज लागे अने आ वी ए आवृत्ति तरीके, एटले बंने मिक्स ना थई जाय ने, एटले आ जे बीजो वी छे टूंकमां आ वी एने आपणे एफ तरीके लईशुं, એટલે એફ એટલે આવૃત્તિ, એટલે સી બરાબર લેમડા એફ, પડી ખબર, ક્લિયર આટલું? તો આની ઉપરથી આપણે કહી શકાય કે સી બરાબર લેમડા એફ અથવા એફ લેમડા, તો લેમડાને સૂત્રનો કરતા બનાવો એટલે સી અપોન એફ થયું। સી એટલે તો 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે જ, અને એફ એટલે આવૃત્તિ તો 30 મેગા એટલે 10⁶, એટલે 30×10⁶, ચલાઈ ગયો। તો બરાબર સાદુરૂપ આપણે આપીએ એટલે 10 મીટર એટલું આપણને મળે। આવડી જાય, પડી જાય ખબર, ક્લિયર, ઓકે। એની પછી પાંચમો દાખલો ધ્યાન આપી દો। એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકે છે, એટલે મેળવી શકે છે, આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે। હવે એકદમ સાદું સૂત્ર જે તમે જાણો છો કે સી બરાબર, આ તમે જાણો છો સી બરાબર લેમડા એફ, બરાબર। હવે આ સી એ તો અચળ રહેવાનું, તો લેમડા બરાબર સી અપોન એફ, એટલે એનો અર્થ એવો થયો કે આ તો અચળ, એટલે લેમડા ચલે છે 1/f, તો એફ જો નાનું હોય બરાબર એટલે કે મિનિમમ હોય તો લેમડા કેવું રહેવાનું મેક્સિમમ, ફરીથી બોલું, આ એફ એ મિનિમમ હોય તો લેમડા મેક્સિમમ હોય, અને એફ જો મેક્સિમમ હોય તો લેમડા મિનિમમ હોય, એટલે બંને એકબીજાના કેવા હોય, વ્યસ્ત, એટલે સી બરાબર લેમડા મિનિમમ તો એફ મેક્સિમમ, તો લેમડાને સૂત્રનો કરતા બનાવી એટલે લેમડા મિનિમમ બરાબર શું રહેશે, સી અપોન એફ મેક્સિમમ, ક્લિયર આટલું? તો લેમડા મિનિમમ, આ મેક્સિમમ નથી હો, આ થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક, એ લેમડા મિનિમમ છે, આટલું ધ્યાન રાખી લેજો બરાબર। આ તો 3×10⁸ ખેલાઈ ગયો, અને એફ મેક્સિમમ એટલે એફ મેક્સિમમ આ 7.5 છે અને આ 12 છે, એટલે આ 12 એ મેક્સિમમ થયું, એટલે 12 મેગાહર્ટ્ઝ, મેગા એટલે 10⁶, એટલે 12×10⁶ આનું સાદુરૂપ આપીએ એટલે 25 મીટર આપે બરાબર। હવે બીજા ગાળાની વાત કરીએ, સી બરાબર લેમડા એફ જ, પણ લેમડા મેક્સિમમ હોય તો એફ એ મિનિમમ, તો લેમડા મેક્સિમમ તો સી અપોન એફ મિનિમમ, તો લેમડા મેક્સિમમ બરાબર સી, સી એટલે 3×10⁸, અને એફ મિનિમમ એટલે 7.5 મેગાહર્ટ્ઝ, એટલે 7.5×10⁶, એટલે 40 મીટર રહે। તો તરંગ લંબાઈનો માંગેલો ગાળો એટલે કે વિસ્તાર એ ક્યાંથી ક્યાં સુધીનું આપણને મળ્યું, તો 25 મીટરથી શરૂ કરી અને 40 મીટર, આ બાદ બાકી નથી હો, એટલે આ એવું કહેવા માંગે છે કે 25 મીટરથી 40 મીટર એવું છે, આ બાદ બાકી આ નથી, આ ધ્યાન રાખજો બરાબર। એટલે તરંગ લંબાઈનો ગાળો 25 મીટરથી 40 મીટર આપણને મળે, આવડી જાય, ક્લિયર આટલું, ઓકે। ધ્યાનથી કમ્પ્લીટ કરજો, સૂત્ર બહુ અઘરા નથી છે, એકદમ કોમન, સી બરાબર લેમડા એફ જ ખેલાયો ને, આટલું ધ્યાન રાખી લેજો, ઓકે।